પોતાની પડતર માંગણીઓને લઈને સાબરકાંઠા જિલ્લાના વીસીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા। ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા વિકાસ અધિકારી મૌલિક શર્માએ આ વીસીઓને પીએમ કિસાન યોજનાની કામગીરી પૂર્ણ કરવી નહીંતર છૂટા કરવાની નોટિસ પાઠવી છે, જેને લઈને હડતાલી કર્મચારીઓમાં ઘેરા રોષની લાગણી ફેલાઈ હતી અને આ નોટિસ પાઠવવા બદલ હડતાલી કર્મચારીઓએ તલોદ તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા અને ધરણા યોજ્યા હતા અને આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને તમામ લોકોએ એકત્રિત થઈને રજૂઆતો કરી હતી। અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ। તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા તલોદ ગ્રામ પંચાયતના વિષયોના 9 જણને નોટિસ આપવામાં આવેલી છે, જે ખરેખર એક કહી શકાય કે ગેરવ્યાજબી અને ગેરબંધારણીય રીતે નોટિસ આપવામાં આવેલી છે। પીએમ કિસાનની એન્ટ્રી વેરિફિકેશન ગ્રામ પંચાયત વિષયને કરવાનું રહેતું નથી, તેમ છતાં પણ TDOSC દ્વારા જે નોટિસ આપીને વિષયને ઉપર દમનગીરી ગુજારવાનો જે પ્રયાસ કર્યો છે એના વિરુદ્ધમાં તલોદના અને હિંમતનગરના સાબરકાંઠાના વિષયો આજે અહીં ભેગા થઈ અને પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો વરસાદની અંદર પણ વિષયો ઊભા રહી અને પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે, એટલે નામદાર ગુજરાત સરકારને અને TDO સાહેબને વિનંતી કરીએ છીએ ન્યૂઝના માધ્યમથી કે તમારી તાનાશાહી બંધ કરો, શોષણ બંધ કરો અને વિષયોને પગાર ધોરણ આપો, તમારી કામગીરી કરવા અમે તૈયાર છીએ, સક્ષમ છીએ।